અમદાવાદના કનોરિયા આર્ટ સેન્ટરમાં વિદ્યાર્થીની સાથે છેડતીની ઘટના બની હતી, જે મામલે સંસ્થાના સંચાલકો કોઈ જવાબ આપવા તૈયાર નથી કે પછી પ્રોફેસર સામે કાર્યવાહી કરવા પણ તૈયાર નથી, જેને લઈને હવે વિદ્યાર્થીનીઓની સુરક્ષાને લઈને કોલેજમાં પોસ્ટર લગાવાયા છે. શિક્ષણના ધામમાં છેડતી, ન્યાય માંગતી પીડિતા, કોણ કરશે ન્યાય? દરવાજે લટકતું આ તાળું, દિવાલો પર લખેલા સૂત્રો અને તસવીરમાં દેખાતો આ શખ્સ, ત્રણેયનો સીધો સંબંધ છે છેડતીની ઘટના સાથે, જે અમદાવાદના કનોરિયા આર્ટ સેન્ટરમાં બની. કનોરિયા સેન્ટર ઓફ આર્ટ્સમાં ઓઇલ પેઇન્ટિંગનો અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની સાથે આશીષ નામના પ્રોફેસરે છેડતી કરી હોવાની ફરિયાદ થઈ હતી, જે મામલે આરોપી જામીન પર છૂટી ગયો. પરંતુ કોલેજ તરફથી કોઈ પગલાં ન લેવાતા વિદ્યાર્થીઓએ કોલેજમાં યુવતીઓની સુરક્ષાને લગતા પોસ્ટર લગાવી વિરોધ કર્યો હતો. મેઇન યહાં પે સેક્સ્યુઅલ હેરાસમેન્ટ કમિટી નહીં હૈ જહાં પે હમ જાકે સ્ટુડન્ટ્સ કમ્પ્લેન કરે કુછ, ઓર તીસરા જો મેનેજમેન્ટ ને હમારે સાથ બહોત ગંદા બર્તાવ કિયા, હમે દબાયા ઓર ઉસકો જો અક્યુઝ હૈ ઉસકો સપોર્ટ કિયા. અગર ઉસકો સપોર્ટ નહીં કરતે તો વો ઉસકો સજા મિલેગી તો ઉસકો પતા ચલેગા, ઉસકો સપોર્ટ કરેંગે ઉસકી હિંમત બઢેગી કે મુજે કુછ નહીં હુઆ. પીડિતા અભ્યાસના કામર્થે પ્રોફેસર આશીષની કેબિનમાં ગઈ. તે દરમિયાન આશીષે તેની સાથે શારીરિક અડપલા કર્યા હોવાનો આક્ષેપ થયો છે. આ ઘટના 2 માસ પહેલાની છે, તેમ છતાં કોલેજ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાયા નથી. હું એક્સપ્લેન કરી રહી હતી સર કો અપને આઈડિયાઝ, તો સર બીચ મેં આ ગયે ઓર મેં કરી રહી હતી તો એક ટાઈમમાં વો એકદમ નજદીક આ ગયે, બિલકુલ ડિસ્ટન્સ નહીં થા, ઓર ઉન્હોને અપના હાથ મેરે યું આર્મ્સ પે લગા કે મેરે ચેસ્ટ પે લગા કે મેરે હાથ સે ફોન લે લિયા, તો મેં ખડી હો ગઈ તુરંત એકદમ. જો કે આ સમગ્ર મામલે વિદ્યાર્થીઓએ જ્યારે સંસ્થાના ચેરમેન ઉર્મિલા કનોરિયાને ફરિયાદ કરી તો તેમણે વિદ્યાર્થીઓને ધમકાવી દીધા હતા અને તેમણે આવું કંઈ જોયું જ ન હોવાનો શરમજનક જવાબ આપ્યો હતો. અમદાવાદના કનોરિયા સેન્ટર ફોર આર્ટ્સ ની અંદર જે સેન્ટર આવેલું છે ત્યાં ઘોડા છૂટી ગયા પછી તાળા મારવા જેવી સ્થિતિ સામે આવી છે. અહીંયા અનેક એવી વિદ્યાર્થીઓ પોતાના એજ્યુકેશન માટે આ સેન્ટર ખાતે આવી રહી છે, પરંતુ જે રીતના તમે અહીંયા દ્રશ્યો જોઈ શકો છો કે હાલ અહીંયા અનેક સ્લોગનવાળા વિદ્યાર્થીઓને કેમ્પસમાં સુરક્ષિત નથી તેવા બોર્ડ પણ લગાવવામાં આવેલા છે, જે રીતના દ્રશ્યો જોવા મળ્યો છે. આ કેમ્પસની જો વાત કરું તો એક વિદ્યાર્થીની કે જે 10 મહિનાના સર્ટિફિકેટ કોર્સ માટે અહીંયા ભણી રહી હતી તેની સાથે એક પ્રોફેસર દ્વારા અડપલા, શારીરિક અડપલા કરવાની વાત સમગ્ર સામે આવી છે. પણ હજુ સુધી અહીંયા કોઈ વ્યક્તિ, અહીંયા કોઈ એવો ઓથેન્ટિક વ્યક્તિ નથી આ સેન્ટર ઉપર કે જે કેમેરા સામે આ મુદ્દે બોલી શકે. પણ અહીંયા વાત તે સામે આવે છે કે જે રીતના વિદ્યાર્થીની સાથે જે છેડતીની વાત સામે આવી છે તેને લઈને પોલીસ ફરિયાદ પણ થઈ ચૂકી છે, પરંતુ વિદ્યાર્થીની હવે મીડિયા સમક્ષ ન્યાય માગી રહી છે. ત્યારે આ વિદ્યાર્થીને ન્યાય ક્યારે મળશે તે તો જોવું જ રહ્યું. કેમેરા પર્સન રવિસિંહ સાથે મિતેશ ગોયલ.